हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण। હવે ગયા લેક્ચર ની અંદર આપણે હાઈપર કોન્જ્યુગેશન, હાઈપર કોન્જ્યુગેશન કેમાં જોઈ ગયા હતા આપણે, કાર્બ કેટાયન માં કઈ રીતના હાઈપર કોન્જ્યુગેશન થાય એની ચર્ચા કરી હતી, ત્યાર પછી ફ્રી રેડિકલ માં કઈ રીતના થાય અને આલ્કીન માં કઈ રીતના થાય એના વિશે આપણે ચર્ચા કરી ગઈ। આજના લેક્ચર અંદર આપણે પ્લસ એચ ઇફેક્ટ એન્ડ માઇનસ એચ ઇફેક્ટ વિશે ચર્ચા કરવાની છે। જે રીતના રેઝોનન્સ માં આપણે જોઈ ગયા હતા, રેઝોનન્સ ની અંદર હતો આપણી પાસે પ્લસ આર ઇફેક્ટ એન્ડ માઇનસ આર ઇફેક્ટ, મીન્સ કે પોઝિટિવ રેઝોનન્સ એન્ડ નેગેટિવ રેઝોનન્સ ઇફેક્ટ। સેમ કન્ડિશન છે, સેમ કોન્સેપ્ટ છે હાઈપર કોન્જ્યુગેશન માં, પ્લસ એચ એન્ડ માઇનસ એચ। અત્યાર લગી રેઝોનન્સ જોઈ ગયા, રેઝોનન્સ ના 6 ટાઈપ કમ્પ્લીટ કર્યા, ત્યાર પછી પ્લસ આર એન્ડ માઇનસ આર, ત્યાર પછીનો ટોપિક હતો આપણી પાસે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, તેમાં પ્લસ ઈ ઇફેક્ટ એન્ડ માઇનસ ઈ ઇફેક્ટ, પ્લસ ઈ એન્ડ માઇનસ ઈ, આ પણ આપણે કમ્પ્લીટ કરી ગયા। ત્યાર પછી ટોપિક હતો હાઇપર કોન્જ્યુગેશન, કે જે કાર્બ કેટાયન, ફ્રી રેડિકલ અને આલ્કીન આવેલું હોય કઈ રીતના હાઈપર કોન્જ્યુગેશન જોવા મળે છે એ કોન્સેપ્ટ સ્ટડી કરી ગયા। હવે આજના લેક્ચર ની અંદર આપણે પ્લસ એચ અને માઇનસ એચ વિશે સ્ટડી કરવાનું છે, મીન્સ કે પોઝિટિવ હાઈપર કોન્જ્યુગેશન એન્ડ નેગેટિવ હાઈપર કોન્જ્યુગેશન। તો જો સમજીએ, પ્લસ એચ ઇફેક્ટ મીન્સ કે પોઝિટિવ હાઈપર કોન્જ્યુગેશન, તો ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ। ફર્સ્ટ એક્ઝામ્પલ લઉં છું, આપણી પાસે છે એરોમેટિક રિંગ ઉપર CH3। તો જો હવે આમાં આપણે હાઈપર કોન્જ્યુગેશન કરવું હોય તો કઈ રીતના કરતા, કે આપણી પાસે જે કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડ છે, કાર્બન હાઇડ્રોજન એને સિગ્મા બોન્ડ, એના આપણે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરતા હતા, મીન્સ કે બે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે તો કાર્બન કાર્બન છે ડબલ બોન્ડ બનશે, તો આ બોન્ડના ઇલેક્ટ્રોન કોણ લઈ લે છે, એ કાર્બન। આપણે આ રીતના હાઈપર કોન્જ્યુગેશન કરેલું હતું, નેગેટિવ ચાર્જ ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ સી એચ ટુ એન્ડ એચ પ્લસ। હવે કન્ટિન્યુમાં રેઝોનન્સ જોવા મળે, કે જે કમ્પ્લીટ કઈ રીતના રેઝોનન્સ થઈ છે એ ગયા લેક્ચરમાં આપણે સ્ટડી કરી ગયા, વળી પાછું આમાંથી કઈ રીતના મળે એ પણ આપણે જોઈ ગયા। હવે અહીં એક વસ્તુ સમજવાની છે, કે જો પોઝિટિવ હાઈપર કોન્જ્યુગેશન ઇફેક્ટ મીન્સ કે પ્લસ એચ ઇફેક્ટ કેને કહેવામાં આવે છે, તો આપણે જો આના માટે રેઝોનન્સ ટોપિક આપણે જોઈ ગયા હતા, રેઝોનન્સ એમાં પ્લસ આર ગ્રુપ કેવા હતા, પ્લસ આર ગ્રુપ મીન્સ કે પોઝિટિવ રેઝોનન્સ દર્શાવતા હોય એવા કયા કયા ગ્રુપ હતા, કે જેની પાસે કઈ વસ્તુ હોય, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન આવેલા હોય, મીન્સ કે ઇલેક્ટ્રોન ડેન્સિટી નો ફ્લો કઈ સાઈડ હોય, અપ ટુ ડાઉન સાઈડ પોઝિટિવ આવે, મીન્સ કે એરોમેટિક રિંગ ને ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી કરે છે, પ્રોવાઇડ કરે છે, ઇન્ક્રીઝ કરે છે એરોમેટિક રિંગ ની અંદર, અપ ટુ ડાઉન સાઈડ ઇલેક્ટ્રોન નો ફ્લો જોવા મળે છે। સેમ કોન્સેપ્ટ પ્લસ એચ માં, પ્લસ એચ ઇફેક્ટ એટલે એવા પ્રકારની ઇફેક્ટ કે જેની અંદર અપ ટુ ડાઉન સાઈડ ઇલેક્ટ્રોન નો ફ્લો જોવા મળે, મીન્સ કે જે સિગ્મા બોન્ડ ના ઇલેક્ટ્રોન ને ટ્રાન્સફર કરી છે, આપણે ક્યાં કરીએ છીએ, અપ ટુ ડાઉન સાઈડ કરીએ છીએ, તો આ ઇફેક્ટ ને શું કહેવામાં આવે છે, પ્લસ એચ ઇફેક્ટ। પ્લસ વાળા ગ્રુપ હોય હંમેશા શું કરતા હોય, ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરતા હોય, ઇલેક્ટ્રોન ડોનેટ કરતા હોય, તો આમાં જો સિગ્મા બોન્ડ ના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા, સિંગલ બોન્ડ નું કન્વર્ઝન કેમાં થઈ ગયું ડબલ બોન્ડ,
इलेक्ट्रॉन कोण લઈ ગયું કાર્બન એટલે કે નેગેટિવ ચાર્જ વળી પાછો કન્ટિન્યુ આગળ રેઝોનન્સ જોવા મળે તો ખેલાવી ગયો કઈ રીતના પ્લસ એચ વાળા ગ્રુપ તો ચાલો પ્લસ એચ નું આપણે એક્ઝામ્પલ જોઈ ગયા સેકન્ડ એક્ઝામ્પલ લઈએ સેકન્ડ એક્ઝામ્પલ આપણે આ રીતના આપેલું છે કે જેમાં પ્લસ એચ ઇફેક્ટ જોવા મળે છે કે નહીં આપણે કહેવાનું છે ચાલો ચાલો આ એક્ઝામ્પલ પ્લસ એચ ઇફેક્ટ દર્શાવે આપેલ એક્ઝામ્પલ સેકન્ડ એક્ઝામ્પલ છે પ્લસ એચ ઇફેક્ટ દર્શાવે તો જો હાઇપર કોન્જ્યુગેશન જોવાનું છે તો આપણી પાસે આલ્કીન છે આલ્કીન નો બાજુનો કાર્બન મીન્સ કે આલ્ફા કાર્બન છે ઈ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન છે આપણી પાસે કેટલા છે બે છે તો વાસ્તવિક છે કે આ પણ એક્ઝામ્પલ કઈ ઇફેક્ટ દર્શાવું છે પ્લસ એચ ઇફેક્ટ હાઇલાઇટ કરશે ચલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ ત્યાર પછીનો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ તો ચાલો આલ્કીન છે આપણી પાસે બાજુનો કાર્બન આલ્ફા કાર્બન એ આલ્ફા કાર્બન ઉપર એટલીસ્ટ વન આલ્ફા હાઇડ્રોજન જોઈએ આપણી પાસે કેટલા છે એક છે તો વાસ્તવિક છે કે આમાં પણ કઈ અસર જોવા મળશે પ્લસ એચ ઇફેક્ટ જોવા મળશે ખેલાવી ગયો કઈ રીતના કરેલું છે ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ચલો પ્લસ એચ ઇફેક્ટ દર્શાવ છે કે નહીં દર્શાવે મીન્સ કે અપ ટુ ડાઉન સાઈડ ઇલેક્ટ્રોન ડેન્સિટી નો ફ્લો જોવા મળશે કે નહીં મળે તો આલ્કીન જો આલ્કીન છે આલ્કીન નો બાજુનો કાર્બન કયો છે આપણી પાસે આલ્ફા કાર્બન ઈ આલ્ફા કાર્બન ઉપર એકલા આલ્ફા હાઇડ્રોજન છે એ તો વાસ્તવિક છે કે પ્લસ એચ ઇફેક્ટ આની અંદર જોવા મળશે નહીં ખેલાવી ગઈ કે તો પ્લસ એચ ઇફેક્ટ માં આપણે એક જ વસ્તુ જોવાની છે કે આલ્ફા કાર્બન ઉપર ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન એક આલ્ફા હાઇડ્રોજન હશે તો એ કઈ વસ્તુ દર્શાવશે પ્લસ એચ ઇફેક્ટ દર્શાવશે કે જે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજેલ છે તો ચાલો વ્યવસ્થિત રીતે એકવાર બુકમાં એક્ઝામ્પલ લખી નાખો પ્લસ એચ ઇફેક્ટ મીન્સ કે જો આ બધા સમૂહ ક્યાં છે આલ્કાઇલ સમૂહ છે આપણે કઈ છે સી એચ થ્રી CH2, CH3, 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 CH3,
समूह प्लस एच इफेक्ट आपे, सेकंड आपे, थर्ड आपे, परंतु फोर्थ आपसे ए शू काम कार्बन साथ एक हाइड्रोजन आवेलो छे ने એટલા માટે તો એરોમેટિક રિંગ ને એરોમેટિક રિંગ ને ડાયરેક્ટ અટેચ થયેલ આલ્કાઇલ સમૂહ પાસે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હશે તો એ શું શોષક કરશે પ્લસ એચ ઇફેક્ટ હાઇલાઇટ કરશે તો વ્યવસ્થિત રીતે એકવાર બુકમાં નોટ ડાઉન કરી લો ત્યાર પછી માઇનસ એચ ઇફેક્ટ વિશે સ્ટડી કરીએ चलो त्यार पछी नेक्स्ट तो जो आपणे જોયું કે પ્લસ એચ ઇફેક્ટ મીન્સ કે પોઝિટિવ હાઇપર કોન્જ્યુગેશન માં અપ ટુ ડાઉન સાઇડ ઇલેક્ટ્રોન ડેન્સિટી નો ફ્લો જોવા મળે છે
હવે જો માઇનસ એચ ઇફેક્ટ વિશે સ્ટડી કરી, અહીં આપણે એક્ઝામ્પલ તરીકે લખવું હોય તો લખી શકીએ, પ્લસ એચ ઇફેક્ટ કોણ હાઇલાઇટ કરશે કે જે હમણાં જ એક્ઝામ્પલ લખ્યા સી એચ થ્રી સી એચ ટુ સી એચ થ્રી સી એચ સી એચ થ્રી સી એચ થ્રી, કે જેની અંદર આલ્ફા કાર્બન છે, કઈ વસ્તુ આવેલી છે? આલ્ફા હાઇડ્રોજન. હવે જો માઇનસ એચ ઇફેક્ટ વિશે સ્ટડી કરવાનું છે, માઇનસ એચ ઇફેક્ટ તો માઇનસ એચ ઇફેક્ટ કેને કહેવામાં આવે છે? તો જો પોઝિટિવમાં કઈ વસ્તુ હતી આપણી પાસે? પોઝિટિવમાં અપ ટુ ડાઉન હતું, કે મીન્સ કે સાયક્લિક રિંગ એરોમેટિક રિંગ ની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી કરતા આપણે ઇન્ક્રીઝ કરતા, જો ઇન્ક્રીઝ કરીએ છીએ ઇલેક્ટ્રોન નું ટ્રાન્સફોર્મેશન કરાવી, મીન્સ કે અપ ટુ ડાઉન સાઇડ ઇલેક્ટ્રોન ડેન્સિટી નો ફ્લો હતો. પોઝિટિવમાં જેવું હોય એથી રિવર્સ કેમાં હોય? નેગેટિવમાં. તો નેગેટિવમાં કેવું થાય? ડાઉન ટુ અપ સાઇડ થાય. ચાલો એના એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે સી એક્સ થ્રી એરોમેટિક રિંગ ઉપર સી એક્સ થ્રી કાર્બન સાથે હેલોજન, હેલોજન અને હેલોજન, કાર્બન સાથે હેલોજન છે. તો જો પોઝિટિવમાં અપ ટુ ડાઉન હતો, હવે આમાં ડાઉન ટુ અપ સાઇડ, મીન્સ કે સાયક્લિક રિંગ માંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી નો ફ્લો ડાઉન ટુ અપ સાઇડ જાય છે. તો જો કઈ રીતના આપણી પાસે ખ્યાલ છે કે કાર્બન અને હેલોજન નો બોન્ડ છે, તો વાસ્તવિક છે કે કાર્બન ની કમ્પેરિઝનમાં હેલોજન ની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? વધુ છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? વધારે છે. ઈએન મીન્સ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા. વાસ્તવિક છે કે બોન્ડના બંને ઇલેક્ટ્રોન ત્યાંથી રિપ્લેસ કોણ થાય? એક્સ માઇનસ. એક્સ માઇનસ કેવું થાય? ત્યાંથી રિપ્લેસ થાય. તો વાસ્તવિક છે કે આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન કોણ લઈને ત્યાંથી નીકળી જશે? એક્સ માઇનસ. હવે એક્સ માઇનસ ત્યાંથી નીકળે તો કાર્બન પોતાની વેલેન્સી કમ્પ્લીટ કરવા માટે સાયક્લિક રિંગમાંથી શું કરશે? ઇલેક્ટ્રોન ડેન્સિટી એટ્રેક્ટ કરશે, એક્સેપ્ટ કરશે, મીન્સ કે તો બોન્ડ ના ઇલેક્ટ્રોન કે ટ્રાન્સફર થશે અહીંયા. હવે આમાંથી કઈ રીતના બને? આ રીતનું કરી શકીએ આપણે. ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ સી એક્સ એક્સ અને એક્સ માઇનસ. તો જો શું કરેલું છે, બોન્ડના કાર્બન અને હેલોજનના જે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે એ કોણ લઈને ત્યાં રિપ્લેસ થઈ જાય છે? હેલોજન. તો કાર્બન છે એ પોતાની વેલેન્સી કમ્પ્લીટ કરવા માટે ક્યાંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ટ્રેક કરશે? એરોમેટિક રિંગમાં છે. તો હવે જો ઇલેક્ટ્રોન ડેન્સિટી નો ફ્લો આપેલ એક્ઝામ્પલમાં કઈ સાઈડ છે આપણી પાસે? ડાઉન ટુ અપ સાઈડ છે. એરોમેટિક રિંગમાંથી આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રોન ડેન્સિટીને એટ્રેક્ટ કરીએ છીએ. એરોમેટિક રિંગ માંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી શું કરીએ છીએ? આપણે એટ્રેક્ટ કરીએ છીએ, મીન્સ કે ખેંચીએ છીએ. તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોન નો ફ્લો ડાઉન ટુ કઈ સાઈડ હશે? અપ સાઈડ હશે, કે જે આપણે જોયું. તો પોઝિટિવ માં કઈ વસ્તુ હતી? અપ ટુ ડાઉન હતું. નેગેટિવ માં કેવું હોય? ડાઉન ટુ અપ સાઈડ. એટલે આવી રીતે કઈ રીતના કરેલું છે આપણે. તો માઇનસ એચ ઇફેક્ટ ની અંદર જોઈએ એક્ઝામ્પલ સી એક્સ થ્રી માં તો ક્યાં ક્યાં આપણી પાસે હોઈ શકે? ચાલો જોઈએ. સી એક્સ થ્રી બરાબર આપણે કઈ વસ્તુ લખી શકી? ક્લોરિન લખી શકી, ક્લોરિન લખી શકી, બ્રોમિન લખી શકી અને આયોડિન લખી શકી, કે જેની અંદર કઈ ઇફેક્ટ જોવા મળે છે? માઇનસ એચ ઇફેક્ટ. માઇનસ એચ ઇફેક્ટ. તો પોઝિટિવમાં અપ ટુ ડાઉન, નેગેટિવમાં ડાઉન ટુ અપ. તો પોઝિટિવમાં એક્ઝામ્પલ જોતા હોય તો એરોમેટિક રિંગના કાર્બન સાથે એવો કાર્બન અટેચ થયેલો હોય કે જેની પાસે એટલીસ્ટ વન આલ્ફા હાઇડ્રોજન મસ્ટ બી પ્રેઝન્ટ, પોઝિટિવ એચ ઇફેક્ટ. ધેન આફ્ટર માઇનસ એચ ઇફેક્ટ. માઇનસ એચ ઇફેક્ટમાં એક્ઝામ્પલ જોઈએ તો કાર્બન હેલોજન મીન્સ કે સી એક્સ થ્રી એરોમેટિક રિંગ સાથે અટેચ થયેલા હશે, કે જેની અંદર હેલોજન ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોવાથી સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન લઈને ત્યાંથી
x minus સ્વરૂપમાં રિપ્લેસ થાય તો કાર્બન પોતાની વેલેન્સી કમ્પ્લીટ કરવા માટે કેસે ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરશે એરોમેટિક રિંગમાંથી મીન્સ કે ઇલેક્ટ્રોન ડેન્સિટી નો ફ્લો ડાઉન ટુ ઓક્સાઇડ કે જેને આપણે એક્ઝામ્પલ જોઈ ગયા x બરાબર કઈ વસ્તુ થઈ શકે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન કે જે કઈ વસ્તુ હાઇલાઇટ કરશે માઇનસ એચ તો ખ્યાલ આવી ગયો કઈ રીતના પ્લસ એચ ઇફેક્ટ અને માઇનસ એચ ઇફેક્ટ તો બુકમાં નોટ ડાઉન કરી લ્યો ત્યાર પછી આગળ વધીએ તો ચાલો આપણે રેઝોનન્સ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ અને હાઈપર કોન્જ્યુગેશન નો ટોપિક છે એ કેવો કર્યો કમ્પ્લીટ કર્યો છે આપણે રેઝોનન્સ જોઈ ગયા રેઝોનન્સ માં કઈ વસ્તુ જોઈ ગયા પ્લસ આર માઇનસ આર ઇફેક્ટ જોઈ ગયા પછી ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ સ્ટડી કરી એમાં કઈ વસ્તુ જોઈ ગયા પ્લસ ઈ ઇફેક્ટ જોઈ ગયા એન્ડ માઇનસ ઈ ઇફેક્ટ જોઈ ગયા ત્યાર પછી આપણે જોઈ ગયા ત્યારે હાઇપર કોન્જ્યુગેશન તો હાઇપર કોન્જ્યુગેશન ની અંદર પ્લસ એચ ઇફેક્ટ સ્ટડી કર્યું એન્ડ માઇનસ એચ ઇફેક્ટ સ્ટડી કર્યું રેઝોનન્સ પ્લસ આર માઇનસ આર ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ પ્લસ ઈ માઇનસ ઈ હાઇપર કોન્જ્યુગેશન પ્લસ એચ એન્ડ માઇનસ એચ આજના લેક્ચરમાં હવે આપણે કન્ટિન્યુ કરશું ઇન્ડક્ટિવ ઇફેક્ટ જો રેઝોનન્સ નો સ્પેલિંગ ની શરૂઆત ક્યાંથી થાય આર થી તો આર ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ નો સ્પેલિંગ ની શરૂઆત ક્યાંથી થાય ઈ થી તો આપણે ઈ હાઇપર કોન્જ્યુગેશન ના સ્પેલિંગ ની શરૂઆત ક્યાંથી થાય એચ તો એચ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કે જેના સ્પેલિંગ ની શરૂઆત થાય છે આઈ થી આપણે કેના દ્વારા દર્શાવતી ને આઈ તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેને કહેવામાં આવે છે ઈ સ્ટડી કરવાનું છે ત્યાર પછી સેમ ટુ સેમ કન્સેપ્ટ ઇન્ડક્ટિવ ઇફેક્ટ માં પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એન્ડ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો આપણે જીઓસી માં આપણે કીધું હતું જીઓસી જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી માં મોસ્ટ આઈએમપી ટોપિક હોય તો રેઝોનન્સ છે હાઇપર કોન્જ્યુગેશન છે એન્ડ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી પરંતુ આર એચ આઈ કમ્પ્લીટ આવડવું જોઈએ જે આપણું હેડિંગ હતું આર એચ આઈ રેઝોનન્સ કમ્પ્લીટ હાઇપર કોન્જ્યુગેશન કમ્પ્લીટ નાઉ કેનો ટર્ન છે આપણી પાસે ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે શું એન્ડ વોટ ઇઝ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એન્ડ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ખ્યાલ આવી ગયો તો ચાલો શરૂઆત કરીએ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે થાય છે ત્યાર પછી જોશી પ્લસ આઈ અને માઇનસ આઈ તો જો ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કે જેને આપણે કેના દ્વારા દર્શાવીએ છીએ આઈ દ્વારા ઇન્ડક્ટિવ ઇફેક્ટ કે જે કોન્સેપ્ટ આપણે ઓલરેડી 11 12 સેન્સ માં સ્ટડી કરી ગયા પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ મીન્સ કે પોઝિટિવ પ્રેરક અસર અને નેગેટિવ ઋણ પ્રેરક અસર ધન વીજ ભારિત અને ઋણ વીજ ભારિત તો હવે શરૂઆત કરીએ ઇન્ડક્ટિવ ઇફેક્ટ મીન્સ કે પ્રેરક અસર થાય તો કેના લીધે પ્રેરક અસર જોવા મળે છે આપણે કેમ રેઝોનન્સ જોઈ ગયા તો રેઝોનન્સ ડબલ બોન્ડ નેગેટિવ ડબલ બોન્ડ પોઝિટિવ ડબલ બોન્ડ ફ્રી રેડિકલ આ બધી વસ્તુ હોય તો રેઝોનન્સ થાય ત્યાર પછી આપણે હાઇપર કોન્જ્યુગેશન જોઈ ગયા કે જેની અંદર કાર્બોકેટાયન હોય ત્યાર પછી ફ્રી રેડિકલ હોય આલ્કીન હોય એમાં બાજુનો કાર્બન આલ્ફા કાર્બન ઉપર આલ્ફા હાઇડ્રોજન હોય તો આપણે કઈ વસ્તુ જોતા હાઇપર કોન્જ્યુગેશન તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું કામ થાય છે અને કેના લીધે થાય છે એ પહેલા જોવાનું છે તો ચાલો જોઈએ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે થાય છે તો જો આપણે લોકોને ખ્યાલ છે કે કોઈ પણ બોન્ડ નું ફોર્મેશન કરવું હોય કોઈ પણ બોન્ડ નું ફોર્મેશન આપણે કરવું હોય કેટલા ઇલેક્ટ્રોન ની રિક્વાયરમેન્ટ રહે ટુ ઇલેક્ટ્રોન ની રિક્વાયરમેન્ટ રહે મીન્સ કે કાર્બન અને હેલોજન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે બે ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે ને કયા બોન્ડ નું ફોર્મેશન કરે છે આ
કોવેલન્ટ બોન્ડો નું ફોર્મેશન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે મારી પાસે કોઈ પણ એટમ એ છે, એની પાસે એક ઇલેક્ટ્રોન છે. કોઈ પણ બીજો એટમ બી છે, જેની પાસે એક ઇલેક્ટ્રોન છે. બંને શું કરે છે? ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરીને કેનું ફોર્મેશન કરે છે? સિગ્મા બોન્ડ નું ફોર્મેશન કરે છે, કોવેલન્ટ બોન્ડ બનાવે છે. તો કહી શકીએ કે એ અને બી વચ્ચે એક ઇલેક્ટ્રોન એ નો અને બીજો ઇલેક્ટ્રોન બી નો બંને પાર્ટનરશિપ કરીને કેનું ફોર્મેશન કરેલું છે? સિગ્મા બોન્ડ નું ફોર્મેશન કરેલું છે, કોવેલન્ટ બોન્ડ નું ફોર્મેશન કરેલું છે. તો હવે જો અહીંયા આપણી પાસે કેટલા કાર્બન અને હેલોજન વચ્ચે ઇલેક્ટ્રોન આ રીતના હશે. હવે જો કાર્બન અને હેલોજન વચ્ચેના જે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે, એ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન કેના બાજુ એટ્રેક્ટ થયેલા હશે? હેલોજન બાજુ. આ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે એ કેના બાજુ એટ્રેક્ટ થયેલા હશે? હેલોજન બાજુ. શું કામ હેલોજન બાજુ એટ્રેક્ટ થયેલા હોય? તો હેલોજન બાજુ એટ્રેક્ટ થયેલા હોય ને તો આપણે આવું કરી શકીએ. હેલોજન બાજુ એટ્રેક્ટ થયેલા છે તો વાસ્તવિક છે કે હેલોજન ઉપર પાર્શિયલી નેગેટિવ અને કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ. પાર્શિયલી પોઝિટિવ ચાર્જ એન્ડ પાર્શિયલી નેગેટિવ ચાર્જ નું ડિસ્કશન આપણે ક્યારે કરી શકીએ? કે જ્યારે કાર્બન અને હેલોજન વચ્ચે રહેલા જે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે ને મેક્સિમમ કઈ બાજુ એટ્રેક્ટ થયેલા હશે? હેલોજન સાઈડ. તો જ આપણે હેલોજન ઉપર શું કરી શકીએ? પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને કાર્બન ઉપર કરી શકે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. શું કામ આવું થાય છે કે સર કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ શું કામ ન કર્યો અને હેલોજન ઉપર પોઝિટિવ ચાર્જ શું કામ ન કર્યો? આપણે ખ્યાલ જ છે કે કાર્બન અને હેલોજનમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે કેની છે? ઇલેક્ટ્રોનેગેટિવિટી હેલોજનની. તો વાસ્તવિક છે કે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોનનો ફ્લો કઈ બાજુ હશે? હેલોજન બાજુ હશે. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ કેના લીધે આવે છે? ઇલેક્ટ્રોનેગેટિવિટીના તફાવતના લીધે. હવે જેમ જેમ કાર્બન અને હેલોજન વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો મીન્સ કે વિદ્યુત ઋણતાનો તફાવત વધતો જશે, તેમ તેમ બોન્ડના ઇલેક્ટ્રોન મીન્સ કે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન મેક્સિમમ હેલોજન બાજુ એટ્રેક્ટ થયેલા. ખલાવી દેશો કે તોય. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ કઈ રીતના કન્સેપ્ટ આવ્યો? ઇલેક્ટ્રોનેગેટિવિટી મીન્સ કે આપણી પાસે જે સિગ્મા બોન્ડ છે એ સિગ્મા બોન્ડની બંને સાઈડ જે એટમ છે એ એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્ટ છે. ઇલેક્ટ્રોનેગેટિવિટીના તફાવતના લીધે સિગ્મા બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એ આપણે એવું ના કહી શકીએ કે જે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે ને ક્યાંક વચ્ચેની સાઈડ હશે. આવું આપણે ક્યારેય ના કહી શકીએ. જો કાર્બન અને હેલોજનનો જે સિગ્મા બોન્ડ છે એમાં વચ્ચેની સાઈડ ઇલેક્ટ્રોન હશે એવું આપણે ક્યારેય કહી શકીએ નહીં. શું કામ? તો સિગ્મા બોન્ડના જે ઇલેક્ટ્રોન છે ને એનું ડિસ્ટ્રીબ્યુશન મીન્સ કે અનઇક્વલી હશે. અનઇક્વલી મીન્સ શું કહી શકીએ? મેક્સિમમ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન હેલોજન બાજુ એટ્રેક્ટ થયેલા હશે. શું કામ? તો લખી શકીએ આપણે હેલોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બન કરતા કેવી છે? વધારે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી મીન્સ શું થાય? વિદ્યુત ઋણતા. ઇલેક્ટ્રોનેગેટિવિટીના લીધે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોનનું ડિસ્ટ્રીબ્યુશન કેવું થાય છે? અનઇક્વલી. એને શું કામ આવે છે? ઇન્ડક્ટિવ. ઇલેક્ટ્રોનેગેટિવિટીના લીધે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોનનું ડિસ્ટ્રીબ્યુશન કેવું થાય છે? અનઇક્વલી થાય છે, કે જેના લીધે પાર્શિયલી પોઝિટિવ અને પાર્શિયલી નેગેટિવ ચાર્જ પ્રોડ્યુસ થાય છે. તો ખ્યાલ આવી ગયો કીધું. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ કે જે ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર સિગ્મા બોન્ડના જે ઇલેક્ટ્રોન છે આપણી પાસે સિગ્મા બોન્ડના સિગ્મા બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એ કઈ બાજુ એટ્રેક્ટ થયેલા હશે? કે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? વધારે. જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે એ બાજુ સિગ્મા બોન્ડ ઇલેક્ટ્રોન શું થયેલા હશે? એટ્રેક્ટ થયેલા હશે, કે જેને આપણે એક્ઝામ્પલ જોઈ ગયા કાર્બન અને હેલોજન. મીન્સ કે હેલોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોવાથી બોન્ડના ઇલેક્ટ્રોન મેક્સિમમ કઈ બાજુ એટ્રેક્ટ થયેલા હશે? હેલોજન. એટલે કે જેના લીધે હેલોજન ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને કાર્બન પર કયો ચાર્જ આવે? પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. તો ખ્યાલ આવી ગયો. તો આજના લેક્ચર ની અંદર આપણે કઈ વસ્તુ સ્ટડી કરી ગયા? પ્લસ એચ ઇફેક્ટ, માઇનસ એચ ઇફેક્ટ એન્ડ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેને કહેવામાં આવે છે એના વિશે સ્ટડી કર્યું છે. હવે નેક્સ્ટ લેક્ચર અંદર આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટના ટુ ટાઈપ્સ વિશે સ્ટડી કરવાનું છે.
प्लस आई एंड माइनस आई, पॉजिटिव इंडक्टिव इफेक्ट एंड नेगेटिव इंडक्टिव। तो આટલો જે રિપ્રેઝન્ટ કરેલું છે એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ મીન્સ કે પ્રેરક અસર એટલે શું? તો પ્રેરક અસર એટલે કે કઈ નહીં, સિગ્મા બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એનું અનઇક્વલી ડિસ્ટ્રીબ્યુશન, મીન્સ કે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્ટ જેમ વધારે જોવા મળશે તેમ હેલોજન ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જની ટેન્ડન્સી કેવી થશે? વધારે જોવા મળશે। જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે એમ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન ડિસ્પ્લેસમેન્ટ કેવું થાય? વધારે એ બાજુ જોવા। तो आज ना लेक्चर अंदर आपणे खाली इंडक्टिव इफेक्ट एटले शुं एना विशे स्टडी करू। नेक्स्ट लेक्चर अंदर आपणे स्टडी करवानुं छे, नेक्स्ट लेक्चर में आपणे जोशुं इंडक्टिव इफेक्ट शुं, ए स्टडी करी गया। हवे पॉजिटिव एंड नेगेटिव इंडक्टिव इफेक्ट एटले शुं ए नेक्स्ट लेक्चर में आपणे स्टडी करीशुं। तो आज ना लेक्चर में आपणे अहींया लगी राखी।